સુરતમાં હાલ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. વપરાશ કરતા વીજ બિલ વધુ આવતું હોવાનું જણાવી રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે DGVCL દ્વારા નક્કી કરી લેવાયું હોય તેમ સ્માર્ટ મીટર લગાડવાનું કામ તો ચાલુ જ રહેશે, પરંતુ હવે સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર લગાડવાનું શરૂ કરાયું છે. DGVCLના ફિલ્ડના અધિકારીઓ મુજબ કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રાહકોએ કરેલા દાવાનો ખરેખર સ્માર્ટ મીટર વધુ બિલ બતાવે છે કે કેમ તેને તપાસવા માટે હવે ચેક મીટરનો સહારો લેવામાં આવ્યો છે. DGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યા છે, જેને લઈ ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જૂના મીટરની અંદર જે બિલ આવતું હતું તેના કરતાં વધારે બિલ વીજ સ્માર્ટ મીટરમાં આવી રહ્યું છે તેવો ગ્રાહકોનો અનુભવ સામે આવ્યો છે. ગ્રાહકોના કહેવા મુજબ રિચાર્જ કરેલા રૂપિયા ખૂબ ઝડપથી પૂરા થઈ જાય છે, કારણ કે સ્માર્ટ મીટરમાં જે બિલ આવી રહ્યું છે તે ખૂબ જ વધારે છે. વારંવાર આવતી ફરિયાદના કારણે DGVCLની કામગીરી સામે પણ મોટો પ્રશ્ન ઊભો થયો હતો. એટલું જ નહીં, પરંતુ સ્માર્ટ મીટરમાં ખરેખર કોઈ ખામી છે કે કેમ તે તપાસવી પણ જરૂરી બની ગઈ છે. જૂના મીટર કરતા નવા સ્માર્ટ મીટરની અંદર વીજ બિલ વધુ આવવાની રાવ સામે હવે DGVCL દ્વારા ચેક મીટર લગાડવાનું શરૂ કરાયું છે. DGVCL દ્વારા સુરત શહેરની અંદર 12,000 કરતા પણ વધારે સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. DGVCLના ફિલ્ડના અધિકારીઓ મુજબ કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગ્રાહકોએ કરેલા દાવાની સામે ખરેખર સ્માર્ટ મીટર વધુ બિલ બતાવે છે કે કેમ તેને તપાસવા માટે ચેક મીટરનો સહારો લેવામાં આવશે. સુરત શહેરમાં જેટલા પણ 12,000 સ્માર્ટ મીટર લાગ્યા છે તેમની વચ્ચે દર 20 મીટરે એક ચેક મીટર લગાવવામાં આવશે, જેથી કરીને દર 15 દિવસે ચેક મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનું રીડિંગ તપાસવામાં આવશે અને તેમાં કેટલો તફાવત આવી રહ્યો છે તેની પણ નોંધણી થશે. પ્રધાન અંબિકા છે અત્યારે જેવી રીતે સર જોડે વાત થયેલી ઉપલી અધિકારીના અનુસારે અત્યારે 13 કન્ઝ્યુમરના જે છે અત્યારે આગમ રેસિડેન્સીમાં આપણે પ્લોટ નંબર 801ની જે સ્માર્ટ મીટરના સિરીઝમાં અમે અત્યારે એમનું જે જૂનું મીટર છે એઝ અ ચેક મીટરમાં લગાવીશું અને 24 આવર્સ પછી કે 2 દિવસ પછી કે 1 કલાક પછી એ જાતે બંને મીટરમાં ડિફરન્સ યુનિટનો જોઈ શકે છે. એના પછી એ પોતે ડિસાઈડ કરી શકે છે કે ખરેખર સ્માર્ટ મીટર બરાબર છે કે નહીં. અત્યારે વાત જેવી રીતે એમડી સર જોડે વાત થયેલી 20 મીટર વચ્ચે 1 લાખ છે, પણ અત્યારે કાલથી આ બધું કામગીરી શરૂ થયું છે તો અત્યાર સુધી આ 13મું મીટર લાગવા જરૂરી છે. તો અત્યારે એમનું જૂનું મીટર સ્થળ પર લાગે છે તો અત્યારે રેફરન્સ યુનિટ બંનેનું લઈ લેશે. અત્યારે અમે પણ નોંધીને રાખેલા છે બંનેનું રેફરન્સ યુનિટ આફ્ટર 1 આવર કે આફ્ટર 24 આવર્સ એ જે છે રેફરન્સ યુનિટ જે લીધેલા હશે ને પછી 24 કલાક પછીનું રીડિંગ જે ડિફરન્સ જે આવે છે એ બંનેમાં જોઈ શકે છે તો બંનેમાં ઇક્વલી આવશે તો એમને ખ્યાલ પડશે કે બરાબર છે કે નહીં મીટર. જો સ્માર્ટ મીટર અને ચેક મીટરના વીજળીના વપરાશના યુનિટોમાં રીડિંગ દરમિયાન મોટો ફેરફાર જણાશે તો તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે, અથવા તો કોઈ ફેરફાર ન આવે તો એની પણ અમે નોંધણી કરી ગ્રાહકોને જણાવીશું. ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે તેવો પ્રયાસ અમારા તરફથી કરવામાં આવ્યો છે. અમે પણ જૂના મીટરની સરખામણી સ્માર્ટ વીજ મીટર સાથે કરી રહ્યા છીએ. એમાં કોઈ પણ પ્રકારનો તફાવત આવશે તો અમે તે દિશામાં પણ નિર્ણય લઈશું. અમે લોકો અઠવાડિયાનું રાખેલા છે કે અઠવાડિયા પછી ક્રોસ ચેક કરીશું કે ખરેખર ડિફરન્સ કેટલું છે એ બધું તપાસ કરીશું, પણ કન્ઝ્યુમર પણ એ જ પોતે ઓબ્ઝર્વેશનમાં લઈ શકે છે. પણ આપણે તો ગ્રાહકને સંતુષ્ટ કરવાનું એ જ ઉદ્દેશ્ય છે DGVCLનો. હવે બહુ બધા કન્ઝ્યુમરને એવું કન્ફ્યુઝન થાય છે કે ખરેખર સ્માર્ટ મીટર વધારે છે, વધારે ફરે છે એવું છે. અમુક કન્ઝ્યુમરને એવું નથી, પણ બહુ બધા કન્ઝ્યુમરને એવું ડિસ્પ્યુટ છે કે ખરેખર આ મીટર ફાસ્ટ છે. પણ આપણી તો એ જ વિઝન છે DGVCLનું કે ગ્રાહકને સેટિસ્ફેક્શન થાય, એટલા માટે અત્યારે હાલ એમનું જૂનું મીટર સિરીઝમાં લગાવવામાં આવેલું છે તો પછી એ લોકો જાતે ડિસિઝન લઈ શકે છે અને જોઈ પણ શકે છે અને અમે પણ એક્સપ્લેન કરીશું અઠવાડિયા દિવસ કે ખરેખર આ મીટર બરાબર છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.